ઇંગ્લિશ પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું સ્વાગત છે. હું છું ઉર્વી બાંબી અને આજનો મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં જસદણની પેટ ચૂંટણી માટે બીજેપીએ આદરી યુદ્ધના ધોરણે તૈયારીઓ અને 5 રાજ્યોના પરિણામો અસરથી કોંગ્રેસને થશે ફાયદો. ભારતમાં 5 રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં બીજેપીને ભારે અસર થઈ છે અને શક્તિકાંતા દાસને આરબીઆઈ નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેનેડામાં ચીનમાં એક ભૂતપૂર્વ કેનેડિયન રાજદૂતને અટકાયતમાં રાખવામાં આવ્યો છે અને ચૂંટણી સુધારણ બિલ સમય પસાર થયો છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન કેનેડિયન કમ્યુનિટીના વિગતવાર સમાચાર અને વ્યવસાયોના અપડેટ્સ માટે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. 5 રાજ્યોના ચૂંટણી પરિણામોથી ફફડી ઉઠેલા ગુજરાત ભાજપના નેતાઓ હવે જસદણના જોડ લગાવવા માટેની નવી વ્યૂહરચના ઘડવાનું શરૂ કરે છે. તેમના માટે હવે આ પેટા ચૂંટણી પીએમ મોદીની પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. તેથી જ બીજેપીમાં બેઠકોનો દોર શુદ્ધ થઈ ગઈ છે. 5 રાજ્યોની પરિણામોની અસર જસદણમાં જોવા મળી છે. ચૂંટણીના પરિણામો કોંગ્રેસમાં પ્રાણ પૂરશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પ્રદર્શનની અસર ગુજરાતમાં જોવા મળશે, જેનાથી કોંગ્રેસના ઉમેદવાર અફઝલ નાખિયાએ સીધો ફાયદો મળી શકે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા માટે પરિણામ ભોગવવા પડે એમ છે. ચૂંટણીના પરિણામો કોંગ્રેસના પક્ષમાં આવતા રાજકોટના કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ બીજેપીના કમલકમ ખાતે સન્નાટો છવાયેલો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ફટાકડા ફોડીને અને મીઠાઈ વેચીને જીત માણી રહ્યા છે. જો કે સુપ્રીમની ગાઈડ લાઇસન્સ ભંગ થતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ વિવાદ ઉભો થયો છે, જેના કર્મચારીઓના વેતન ન મળતા તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. વ્યાસપુર ખાતેના રૂટને કામ કરતા 200 કર્મચારીઓ 3 મહિનાથી પગારથી વંચિત છે અને તેથી જ તેઓ હડતાલ પર ઉતર્યા છે. રાજ્યમાં આ વર્ષે ઓછા વરસાદના પગલે ખેડૂતોને આર્થિક સહાય આપવાની જાહેરાત સરકારે કરી હતી, જેના માટે ફોર્મ ભરવાનો હોય છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વેસાએ કહ્યું હતું કે સરકારી ઓફિસોમાં ફોર્મ ન હોવાના કારણે સમયસર ફોર્મ ભરવું શક્ય નથી. સાથે જ ખેડૂતોને ફોર્મ ભરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદ કરશે એવું તેમણે જણાવ્યું હતું. વાપી જીઆઈડીસીના સેકન્ડ ફેઝ આવેલી એક કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ગેસ લીકેજ થયો હતો, જેના કારણે કામદારોમાં ડર વ્યાપી ગયો છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા કર્મચારીઓ ફાફલા ઘટના સ્થળે પહોંચી ગયા છે. બ્લાસ્ટ બાદ દૂર દૂર સુધી ધુમાડો દેખાતો હતો. સરહદી કચ્છમાં કમોસમી વરસાદની વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. મુંદ્રા અને તેની આસપાસના ગામોમાં વરસાદી વાતાવરણ સર્જાતા વરસાદ વરસ્યો હતો, જેની અસર ગાંધીધામ સુધી જોવા મળી હતી. ગાંધીધામમાં પણ અમી છાંટણા પડ્યા હતા, જેના કારણે લોકોની ગરમીથી હાશકારો થયો છે. જગતને અહિંસા, પ્રેમ અને શાંતિનો સંદેશ આપનારા પ્રભુ મહાવીર સ્વામીનું જીવન 21મા સદીમાં પણ લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે. રાજકોટમાં એક દિવ્ય દીક્ષા સમારોહમાં દીક્ષાર્થી મુમુક્ષ આરાધનાબેનને સમારોહ દરમિયાન ઈજા થતા માથામાં 27 ટાંકા આવ્યા હતા. આમ છતાં તેમણે એક વિરામની માફક દીક્ષા જીવનનો સ્વીકાર કરીને ઇતિહાસ રચી દીધો. નવસારી જિલ્લાનું દાંડી ગામ ગાંધી બાપુના નામ સાથે જોડાયેલું છે. બાપુ અમદાવાદથી પગપગડા નીકળીને દાંડી ગામ જઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. આ ગામમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી હતી. સરકારે હવે ગામની કાયાપલટ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાની છે. દાંડી યાત્રામાં જોડાયેલા સત્યાગ્રહીઓનું પ્રતિમા પણ અહીં ઊભી કરવામાં આવશે. સૌરાષ્ટ્રના કોડીનારમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. એ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બેનરો અને પોસ્ટરો સાથે પસાર થયેલી આ રેલી થકી દિવ્યાંગજનો અધિકારો અને દિવ્યાંગતા અટકાવવા માટે જાગૃતિ લાવવામાં આવી હતી. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.
I was living my dream and had a happy life. One day, everything changed. I was overwhelmed with chronic pain and depression, and I was struggling to get my disability benefits. All I wanted was the assurance of my insurance company that I would get paid. But they didn't. We decided to approach a trusted law firm in the community. Thanks to Kotech Law. Not only did I get my long-term disability settlement in no time, I got my confidence back to carry on with life, too. We are your trusted disability lawyers at Kotech Law. We will fight to ensure that you get the benefits you deserve. Indian Times Daily par aapno swagat chhe. Ane Bharat na 10 mukhya samachar chhe. 5 rajya vidhan sabha ni chuntaniyo ma BJP ne bhare asar thai chhe. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્ય વિપક્ષી કોંગ્રેસ દ્વારા પાર્ટીનો પરાજય થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને સંયુક્ત વિપક્ષ સામે વિજય મેળવવો ખૂબ જ મુશ્કેલ બનશે. 15મી નાણાં પંચના સભ્ય શાંતિકાંતા દાસને આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે 2016 ડિમોનિટાઇઝેશન ડ્રાઇવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઉર્જિત પટેલની જગા લીધી હતી, જેમણે સ્વાયત્તાની ચિંતા અંગે સરકાર સાથેના પાવર ટસલ પછી સોમવારે આંચકો આપતા બહાર નીકળવાની જાહેરાત કરી હતી. બિન સાંપ્રદાયિક લીડ જીતતા 88 બેઠકો પર 2/3 બહુમતી મેળવ્યા બાદ તે તેલંગાણામાં બીજી વાર સરકાર રચવાની તૈયારીમાં છે. પક્ષના પ્રમુખ કે ચંદ્રશેખર રાવની લોકપ્રિયતા અંગે આ સ્પષ્ટ રીત જાય છે. કોંગ્રેસને પરાજય આપતા 10 વર્ષના અંત પછી એમએનએફ મિઝોરમમાં સત્તાના પછી ફરી છે. રાજ્યની 40 સભ્યોની વિધાનસભાની બેઠકમાં એમએનએફે 26 મેળવી હતી, જેનાથી તે સંપૂર્ણ બહુમત પ્રાપ્ત કરી શકી હતી. કોંગ્રેસે જે 2008ની સત્તામાં હતી ફક્ત 5 બેઠકો સાથે ત્રીજી ક્રમે આવી હતી. જાણીતા અર્થશાસ્ત્રી અને કટ્ટર લેખક સુરજીત ભલ્લાએ કહ્યું છે કે તેમણે 1 ડિસેમ્બરના રોજ વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ ટાઈમ સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. આ ભારત સરકારને આર્થિક અને સંબંધિત મુદ્દાઓ અંગે સલાહ આપવા માટે રચાયેલી એક સ્વતંત્ર સંસ્થા છે, જે ખાસ કરીને વડાપ્રધાન માટે છે. સંભવત પ્રથમ વખતે પાકિસ્તાને સ્વીકાર્યું છે કે અફઘાનિસ્તાનમાં ભારતનો દાવ છે અને યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિ પ્રક્રિયા માટે તેનો સહયોગ જરૂરી છે. વિદેશ પ્રધાન શાહ મહેમદ કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન ફક્ત અફઘાનિસ્તાનમાં શાંતિ લાવી શકશે નહીં, કારણ કે તે પ્રાદેશિક દેશોને વેચાયેલી જવાબદારી છે. સુપ્રીમ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો છે કે જાતીય હુમલાના ભોગ બનવાના સમાજમાં અસ્પૃશ્ય તરીકે ગણવામાં આવે છે. તેણે તેમની ઓળખની સંપૂર્ણ સુરક્ષાનો આદેશ આપ્યો છે અને પ્રસાર માધ્યમોને પણ આદેશ આપ્યો છે કે તેઓ મૃત પામ્યા હોય તો પણ તેવા પીડિતોનું નામ અને ઓળખ જાહેર નહીં કરે. સિક્કિમની એકમાત્ર લોકસભા સાંસદ પીડી રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાંબા સમયથી માંગેલી માંગની સૂચિ રજૂ કરી છે. તેમણે સિક્કિમ એસેમ્બલી હાલની શક્તિને 32 થી 40 બેઠકો સુધી વધારવામાં માંગ કરી છે. દક્ષિણ કાશ્મીરમાં શોપિયાન જિલ્લામાં માઇનોરિટી પોકેટની સુરક્ષા માટે 4 પોલીસ અધિકારીઓને આતંકવાદીઓ દ્વારા કથિત રીતે ગોળી મારવામાં આવી હતી. આ બનાવ બન્યો ત્યારે આતંકવાદીઓ એક રક્ષક ઓરડામાં પ્રવેશ્યા, જ્યાં પોલીસ કર્મચારીઓ હાજર હતા. એક સાથે 1 વર્ષ પૂર્ણ કર્યા પછી ભારતીય સુકાની વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્માને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી અને તેણીને બેસ્ટ ફ્રેન્ડ અને સોલમેટ કહી હતી. સ્ટાર ચાહકો તેમના ચાહકો વિરુષ્કા તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે તેઓ ઇટલીના ટસ્કનીમાં લગ્ન ગ્રંથિકમાં બંધાયા હતા. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. The one-stop shop for all insurance solutions. Call Manish Patel at 416-560-1537. Manish Patel for insurance. 416-560-1537. IndianTimesDaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ભૂતપૂર્વ કેનેડિયન રાજદૂત જેણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને 2016ની હોંગકોંગની મુલાકાત માટે રાજકીય લીડ તરીકે કામ કર્યું હતું, તેની ચીનમાં ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ એશિયાના વરિષ્ઠ સલાહકાર મિશેલ કોવરિગને અટકાવતા રાખવામાં આવ્યા છે. વિદેશી હસ્તક્ષેપ અટકાવવા અને કેનેડિયન ચૂંટણીઓમાં મોટા નાણાંના પ્રભાવને અવરોધિત કરવાના હેતુ સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બિલ C-76-54-31ના મત પર ઉપલા ગૃહમાં પસાર થઈ ગયું છે અને આ સપ્તાહે શાહી સમર્થન પ્રાપ્ત થવાની ધારણા છે. લિબરલ કનેક્શન ધરાવતી કંપનીએ અને ખરીદવા મહિનાઓ પહેલા 2 સાંસદોએ વિવાદાસ્પદ બ્રેમ્પટન જમીન સોદાના સંપત્તિ પર ગુપ્ત માહિતી આપી છે. જો કે એક સાંસદ રાજ ગ્રેવલે અગાઉ દાવો કર્યો હતો કે તેના અહેવાલ જોયો નથી.
જાહેર સલામતી પ્રધાન રાજદૂતે કહ્યું હતું કે ટોરી સ્ટેફોર્ડના ખૂની માઇકલ રેફરીની મધ્યમ સુરક્ષા સુવિધાની સ્થળાંતરની તપાસ કરશે. કેરીલિન મેકલિન્ટિકે સ્વદેશી હિલિંગ લોજમાંથી જેલમાં પાછો કર્યો ત્યારબાદ આ પૂછપરછ આવી છે. યુએઈની અટકાયતા કરાયેલી સીએફઓએ જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ માટે જેલ સેલની ઇહા કરી છે અને ખાનગી 24/7 કલાકની સલામતીની વિગતો આપવાનું સૂચન કર્યું છે. તે વેન્કુવર છોડશે નહીં. મેંગ વેન્ઝોએ વકીલોના જમીન સુનાવણી દરમિયાન ચીન પાછા ફરવા સામે ગેરંટી તરીકે દરખાસ્ત મૂકી હતી. ગવર્નિંગ ગઠબંધન એવિનર ક્યુબેકે રોબરવાલની રાઇડિંગને સરળતાથી કબજે કરીને ઓક્ટોબર 1 પ્રાંતીય મત જીત્યા પછી તેને પ્રથમ ચૂંટણી પરીક્ષા પાસ કરી છે. ભૂતપૂર્વ લિબરલ પ્રીમિયર ફિલિપ ક્યુઅર દ્વારા રાઇડિંગ ખાલી કરવામાં આવી હતી. ઓન્ટેરિયોના નાણાકીય દેખરેખને જણાવ્યું છે કે આ વર્ષે બજેટની ખોટ 12.3 અબજ ડોલર છે, જે નાણાપ્રધાન ક્રિસ ફેગલી દ્વારા અંદાજે 1.2 અબજ ડોલરથી ઓછી છે. જો કે પ્રીમિયર ડગ ફોર્ડ સરકાર નાણાકીય ખર્ચાના ઘટાડો કરે છે અથવા ટેક્સમાં વધારો કરે છે ત્યાં સુધી વિશાળ શોર્ટ ચાલુ રહેશે. ઓન્ટેરિયો હ્યુમન રાઇટ્સ કમિશને જણાવ્યા મળ્યું છે કે કેનેડિયન શહેર ટોરેન્ટોમાં હિંસક પોલીસની ક્રિયા પ્રતિક્રિયાના કાળા લોકોનું મોટા પ્રમાણમાં વર્ણન મળે છે. ઇન્ટરિમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા શ્વેત વ્યક્તિને ગોળી મારવી અને હત્યા કરવા કરતા વ્યક્તિઓની 20 ગણા વધુ શક્યતા છે. સેસ્કેચોન કોર્ટ ઓફ અપીલે તમામ અરજદારોને ફેડરલ રીતે લાદવામાં આવેલા કાર્બન ટેક્સ પર પ્રાંત અને ઓટાવા વચ્ચેના આગામી કેસમાં દખલ કરવાની મંજૂરી આપી રહી છે. ફેડરલ સરકારે સેસ્કેચવાનની બાજુના મધ્યસ્થી બનવા માટે આલ્બર્ટાના યુસીપી દ્વારા વિનંતી વિરોધ કર્યો હતો. ફેડરલ ગોપનીયતા કમિશનરે જણાવ્યું હતું કે શોએ કાયદો ભાંગ્યો હોવાનો 2 વર્ષ પછી કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી રિયાલિટી ટીવી શો ગેમમાં પાછા ફરવાનું વિચારી રહી છે. એનજીસી સિરીઝ બોર્ડર સિક્યોરિટી કેનેડા ફ્રન્ટલાઇન સરહદ પર એન્સ્ક્રિપ્ટેડ એન્કાઉન્ટર દર્શાવે છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ કેનેડિયન બિઝનેસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને કુશળ જાય એવી શુભેચ્છા. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Actress Anushka Sharma and Kartik Aaryan have been named India's hottest vegetarians according to votes on the official website of People for Ethical Treatment of Animals India. Anushka has become the first two-time female winner of the title, having previously won in 2015. The actress, who was also named PETA India's Person of the Year in 2017, recently starred in an ad campaign for PETA India, proclaiming, "I'm Anushka Sharma and I am vegetarian." Her other efforts to help animals include announcing plans to open an animal shelter near Mumbai, launching the Positive campaign to raise awareness that animals suffer when people set off loud firecrackers, and successfully helping to demand a ban on cruel horse-drawn carriage rides in Mumbai. "Going vegetarian was one of the best decisions I have ever made. I have more energy, I feel healthier, and I'm so happy that no animals had to suffer for my meals," Anushka said in a statement. Kartik said it only took one video of animals suffering and dying in the meat industry to convince him to go vegetarian. "The kindest thing anybody can do for cows, pigs, chickens and all animals is to stop eating them," he said. National award-winning actress Kangana Ranaut, who has been seen wearing and experimenting with the six-yard wonder quite often, reveals that she has 40 to 50 saris in her closet. During the launch of Tanera, a flagship handloom sari store by Titan in National Capital, when she was asked what's her favorite sari look, Kangana smiled and said, "I feel the most comfortable in a sari, and you will see me in a sari in sneakers or in space buns and with a backpack in a cotton sari at the airport or
you know, sort of going out on a brunch with my friends. And of course, traditional sari is most definitely the most popular in urban India, where for weddings and for pujas and all, we use it. But it doesn't have to be just that. It doesn't have to be restricted only to, you know, something which is only traditional or maybe events. It is what I love about the sari is that it makes me feel absolutely feminine. When Kangana asked how many saris she has in her closet, she said, "मेरे क्लोज़र में बहुत सारी साड़ियाँ हैं और इनमें सबसे ज़्यादा बढ़ोतरी पिछले 4-5 सालों में हुई है। I think as of now होंगी कम से कम 40-50." Sharing her sari story from her younger days, Kangana said, "As a young girl, like as a little kid, I was very fascinated with the sari, and my mama's wedding sari." We used to try and get hold of it because she used to open that cupboard where that whole thing was kept in, you know, like in a very that knotted, shiny fabric. So her the shadi ka joda was in that, and we used to look at it like this is the treasure hunt, you know. So every time she would remove something from like a piece of jewelry or whatever, you know, that little locker, and behind that was the shadi ka joda. So we would be eyeing it, and I remember one fine day, my mama would be very against it, that you can't touch it and all of that. So when we were a little bit more sensible, like around 10 or 12, then I requested her, I said, "Can I have a look at it?" And then she felt that, okay, now they are a bit more, you know, like sort of grown up. So she gave me that whole thing, and I remember the, you know, the feeling was so amazing in Kali when I opened that whole thing, and that sari we tried to drape and all of that. But then a function in my school happened, and I was playing some character from Ramayana, Lakshman's wife or something. So I took that from my mama, her sari, and completely destroyed it, draped it and did whatever with it. But I think she was very generous, she was not bothered about it. For the inauguration ceremony of the store, Kangana was dressed in a handcrafted Banarasi moonlight blue-colored sari from Taneira's collection. She was accompanied by her elder sister Rangoli. Priyanka Chopra and Nick Jonas' fairy tale wedding was filled with fun and integration of two customs and traditions. Now, post their wedding festivities, Priyanka and Nick took out some quality time for each other and went to some beautiful beach location. Priyanka shared the picture of her and Nick and captured it, "Marital bliss, they say." It looks like Priyanka and Nick's honeymoon has already begun. In the midst of the big fat Indian wedding and the work commitments, the lovebirds deserve some alone time together. Before heading to Picture Square location, Priyanka and Nick attended Isha Ambani and Anand Piramal's wedding festivities in Udaipur. Very soon, superstar Salman Khan will launch two new faces, Zaheer Iqbal and Pranuthan Behel, with the film titled Notebook under his Salman Khan's production house. Zaheer Iqbal recently turned a year older and celebrated his birthday with friends and family. He hosted a birthday bash which was attended by Sonakshi Sinha, Pranuthan, Daisy Shah, Alveera Khan with husband Atul Agnihotri, actor Ayush Sharma, Sohail Khan, Salman Khan, Suraj Pancholi and others. Where Salman Khan looked cool in a green t-shirt and denim, Sonakshi Sinha arrived for the bash and looked stunning in a red dress. On Zaheer's birthday, Salman Khan announced the release date of Zaheer and Pranuthan's film Notebook. The trailer will be unveiled soon and the film will hit the theatres on March 29, 2019. The love story is set in Kashmir. On completing a year of togetherness, Indian skipper Virat Kohli on Tuesday wished actress Anushka Sharma a happy anniversary and called her his best friend and soulmate. Virat on Tuesday tweeted, "Can't believe it's been a year already because it feels like it happened just yesterday. Time has truly flown by. Happy anniversary to my best friend and my soulmate. Mine forever, Anushka Sharma." Anushka shared her wedding video where an ecstatic Kohli is seen referring to the actress as his wife. He also says that he now feels like a grown-up. The Aye Dil Hai Mushkil actress captioned the video, "It's heaven when you don't sense time passing by. It's heaven when you marry a good man."
The star couple, fondly called as Virushka by their fans, tied the knot in last year in Italy. Scans Accounting. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com.